एक गाम नी अंदर एक पति पत्नी रहता हता। तेनू नाम मोहन हतु अने तेनी पत्नी नू नाम माला हतु। मोहन आखो दिवस जंगल मा लाकड़ा कापतो, तेने वेची ए तेना परिवार नू गुजरन चलावतो हतो। दर रोज नी जेम एक दिवस ते जंगल मा लाकड़ा कापवा जाय छे अने एक झाड़ नी सामे जईने ઉભો રહે છે। અરે વાહ, કેટલું સરસ ઝાડ છે આ! આ ઝાડ જલ્દીથી કપાઈ જશે અને લોકોને બાળવામાં પણ સારું રહેશે, એટલે આ જલ્દી મારી પાસેથી વેચાઈ જશે। લાવ અને કાપી લઉં। આટલું કહીને મોહન તે ઝાડને કાપવાનું કરે છે, એટલામાં જ ઝાડમાંથી અવાજ આવે છે। અરે ઊભા રહો, અરે ઉભા રહો, મને કાપશો નહીં, અરે ઉભા રહો, મને કાપશો નહીં, અરે ઉભા રહો। મોહન અવાજ સાંભળીને ડરી જાય છે। અરે કોણ છે અહીંયા? કોણ છે? કોણ છે આ ઝાડની અંદર? જે હોય એ બહાર આવો। આટલું કહેતા ઝાડની અંદરથી તે આત્મા બહાર આવે છે। મોહન આત્માને જોઈને ડરી જાય છે। અરે 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 અરે, તમે કોણ છો? તમે કોણ છો? હું એક આત્મા છું અને મારા પરિવારની સાથે અહીંયા રહું છું। ઘણા સમયથી જ્યાં ત્યાં ભટકી રહ્યો છું। બહુ મુશ્કેલીથી આ ઝાડ મને રહેવા માટે મળ્યું છે। કૃપા કરીને આ ઝાડને ના કાપો। અરે મને માફ કરી દો, હું પણ મારા પરિવારના ગુજરાન માટે જ ઝાડ કાપું છું। મારો તમને હેરાન કરવાનો કોઈ ઈરાદો નથી। હા તો તું આ ઝાડને ના કાપીશ? આના બદલામાં જ્યારે તને જરૂર પડે ત્યારે મને યાદ કરજે, હું આવી જઈશ। આટલું સાંભળીને મોહન ત્યાંથી બીજું ઝાડ કાપવા જાય છે। ઝાડ કાપીને લાકડા લઈને જતો હોય છે। સમય ઘણો થઈ ગયો હોય છે, સાંજ પણ પડવા આવી હોય છે અને મોહનને ઘરે જવા માટે નદીમાંથી પસાર થવાનું હોય છે। અરે ભગવાન, હવે શું થશે? આ નદીમાં તો ભૂત રહે છે, સાંજ પણ પડી ગઈ છે। અરે ભગવાન, હવે નદી પાર કરીને ઘર કેવી રીતે જઈશ? જેમ તેમ કરી મોહન નદીની અંદર ઉતરી જાય છે। અરે ભગવાન બચાવજો મને, અરે ભગવાન મને ડર લાગી રહ્યો છે, અરે ભગવાન આ ભૂતથી બચાવી લેજો મને। મોહન થોડો ચાલીને નદીની વચ્ચે જાય છે કે અચાનક તેનો પગ કોઈ પકડે છે। અરે કોણ છે? અરે કોણ છે? છોડો મને, અરે છોડો મને! ઘણા સમયથી આ ધાર્યો છે, દરરોજ તને પકડવાનો વિચારું છું, પણ આજે સાંજ ટાઈમે તું મારા હાથ આવ્યો છે, હું તને ખાઈ જઈશ। અરે ભગવાન, આજે તો મરી ગયો લાગે, હવે શું કરું આનાથી છૂટવા માટે? એટલામાં તેને પેલી આત્માની યાદ આવે છે। ભૂત તેને પાણીની અંદર ધીમે ધીમે ખેંચી રહ્યું હોય છે। અરે ભૂતજી ભૂતજી, તમે મારી વાત સાંભળો પહેલા, પછી મને ખાઓ। પેલું જંગલમાં ઝાડ છે ને, ત્યાં એક આત્મા રહે છે। હું એને આજે જ મળ્યો હતો અને એ આત્મા મને એવું કહેતી હતી કે મારાથી શક્તિશાળી બીજું કોઈ આ જંગલમાં નથી। આટલું સાંભળી ભૂત ખીજાઈ જાય છે। અરે મારાથી શક્તિશાળી તો કોઈ નથી! ભૂત તેનો પગ છોડી દે છે અને તેઓ બંને પાણીની બહાર આવે છે। કોણ છે મારાથી વધુ શક્તિશાળી? હું પણ જોઉં, ચાલ મને બતાવ ક્યાં છે તે। હા, તે પેલા ઝાડની અંદર રહે છે, ચાલો હું તમને બતાવું।
મારાથી શક્તિશાળી કોઈ નથી, હું આ જંગલની અંદર સૌથી વધુ શક્તિશાળી છું, ચાલ મને તું એની પાસે લઈ ચાલ. હા હા ભૂતજી, પેલો હું જાઉં છું પછી તમે આવજો. જો એ આત્મા તમને જોઈ જશે તો તેને ખબર પડી જશે કે તમે મારી સાથે છો, એથી કે ત્યાંથી ભાગી જશે. એથી પહેલા હું જાઉં પછી તમે આવજો. મોહન ત્યાંથી પેલા ઝાડની પાસે જાય છે જ્યાં તે આત્મા હોય છે. અરે આત્માજી આત્માજી, જરા બહાર આવો. કોણ છે? કોણ મને બોલાવી રહ્યું છે? અરે આત્માજી, હું છું. સવારે આવ્યો હતો ને આ ઝાડ કાપવા, અને પછી તમે વચન આપ્યું તું કે જ્યારે જરૂર પડે ત્યારે તું બોલાવજે, હું હાજર થઈ જઈશ. અરે હા હા, તું છે, બોલ શું જરૂર પડી હતી? આત્માજી આત્માજી, હું લાકડા કાપીને ઘેર જઈ રહ્યો હતો. સાંજ પણ પડી ગઈ હતી અને વચ્ચે નદી હતી, જે નદીની અંદર એક ભૂત રહે છે. હું નદીમાંથી પસાર થઈ રહ્યો હતો અને એ ભૂતે મને પકડી રાખ્યો, અને મેં એ ભૂતને તમારું નામ દઈ અને મેં એ ભૂતને કહ્યું કે તમારાથી વધુ એક શક્તિશાળી આત્મા રહે છે. આમ જેમ તેમ કરી હું છૂટીને અહીં આવ્યો છું. મને બચાવી લો આત્માજી, મને બચાવી લો. હા, હું બધી વાત સમજી ગયો. તું ચિંતા ના કર, એને ફક્ત મારી પાસે લઈ આવ. અને હા, એક બીજી વાત કે એ આત્માની શક્તિ સાંજના સમયે જ વધુ હોય છે, પછી એની પાસે શક્તિ વધુ હોતી નથી. હા, તું ફક્ત એને મારી પાસે લઈ આવ. મોહન ત્યાંથી પેલા ભૂત પાસે જાય છે. અરે ભૂતજી ભૂતજી, પેલી આત્મા તમારાથી ડરતી નથી એવું કહે છે. ચાલો તમે મારી સાથે ચાલો, હું તમને એ આત્માને બતાવું. અરે એ આત્મા મારાથી નથી ડરતી, હા હું એને જોઈ લઉં આજે, એને ચાલ તું ચાલ. આમ કહીને ભૂત અને મોહન પેલી આત્મા પાસે જાય છે. આવ દુષ્ટ ભૂત, આવ, તું જ માણસોને હેરાન કરે છે ને, આવ આજે તને મજા ચખાડું. એ આત્મા, મારાથી શક્તિશાળી વધુ કોઈ નથી, તું મને નહીં હરાવી શકે. આમ બંને જણ સામે સામે આવી જાય છે. પણ ભૂતને પોતાની પાસે શક્તિ ના હોય તેવો અહેસાસ થવા લાગે છે. પછી આત્મા ભૂત ઉપર હુમલો કરે છે. અરે આસુ, મારી પાસે શક્તિ કેમ નથી? અરે આસુ થઈ ગયું મને, હું આટલો કમજોર કેમ પડી ગયો? અરે દુષ્ટ ભૂત, તું તારા ગુસ્સામાં ને ગુસ્સામાં એ પણ ભૂલી ગયો કે તારી શક્તિ નદીમાં સાંજ સમયની જ હોય છે, અત્યારે તારી પાસે શક્તિ હોતી નથી. એ મોહન, તું મને ચેતીને અહીંયા લાવ્યો છે, હું તને નહીં છોડું. અરે દુષ્ટ ભૂત, તું લોકોને હેરાન કરતો ના હોત તો આજે તારો મરવાનો દાડો ના આવત. આમ કહી આત્મા ભૂત ઉપર હુમલો કરે છે અને ભૂતને બાળી નાખે છે. આત્માજી, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ ભૂતથી બચાવ્યો. હું ગામના બધા લોકોને કહી દઈશ કે આ ઝાડને હવે આજથી કોઈ ના કાપે. પછી મોહન ત્યાંથી ઘેર તરફ ચાલતો થાય છે અને નદીને પણ ભૂતથી છુટકારો મળી જાય છે.